આજે આપણે રેતીમાંથી શિવલિંગ બનાવશું. આપણા આંગણામાં આજુબાજુ જે રેતી હોય એ રેતીને હાથ વડે ઢગલો કરવાનો છે અને એ ઢગલાને હાથેથી દાબી દેવાનો. કેવો સરસ મજાનો ઢગલો તૈયાર થઈ ગયો છે. હવે આ ઢગલાની ચારે બાજુ આ ચાર આંગળીઓની મદદથી આપણે ગોળ આકાર બનાવશું. હવે આ ગોળ આકારમાં આપણી આ ચાર આંગળીઓની મદદથી સીધો આકાર બનાવશું. જો કેવો સરસ મજાનો શિવલિંગ જેવો આકાર બની ગયો છે. આવું શિવલિંગ આપણે શંકર ભગવાનના મંદિરે જઈએ છીએ ત્યારે ત્યાં આપણને જોવા મળે છે. હવે આપણે આ જ રેતીને ફરી પાછો સમતળ કરી દેશું. નમસ્કાર, આજે આપણે એક સરસ મજાની રમત રમશું. તો પહેલાં તો આપણા ઘરની અંદર આવું કોઈ પણ પાત્ર હોય એ આપણે લેશું. ત્યારબાદ એની અંદર પાણી ભરશું. પાણી ભરાઈ જાય એટલે આપણે થોડુંક એમાં કંકુ ઉમેરશું. કંકુ ઉમેરી અને ચમચીથી પાણીને હલાવી દઈશું. એવું સરસ મજાનું લાલ લાલ ટમેટા જેવું રંગીન પાણી તૈયાર. હવે ઘરની અંદર વિવિધ વસ્તુઓ જેવી કે ચાવી, ચમચી, વીંટી, પિન, પથ્થર, સિક્કો એ બધી વસ્તુ નાખી અને હાથના સ્પર્શ દ્વારા વસ્તુને ઓળખવાનું છે. હા, મારા હાથમાં પથ્થર છે. હા, પછી સિક્કો. તો એવી રીતે પહેલાં તો માતા બાળકની સામે આ રમત રમશે અને ત્યારબાદ બાળકને વસ્તુને સ્પર્શ કરવા દેશે. આજની પ્રવૃત્તિ છે પાણીમાં ગુડગુડિયા કરવા. ગુડગુડિયા કરવા માટે આપણે વાટકી અને પાણી લેશું થોડું, અને આવી ભૂંગળી. જો તમારી પાસે આવી ભૂંગળી ના હોય તો તમે બોલપેનનો ખોખો પર લઈ શકો છો. હવે આપણે ભૂંગળી વડે પાણીમાં ગુડગુડિયા કરીશું. ભૂંગળી વડે ચૂસ મારવાની નથી, ફૂંક મારવાની છે. ફૂંક મારશું તો સરસ મજાના ગુડગુડિયા થશે. આ ક્રિયા કરવાથી બાળકની શ્વસેન્દ્રિયનો વિકાસ થાય છે. સૌપ્રથમ આ ક્રિયા માતાએ બાળકને કરી અને બતાવવાની છે, ત્યારબાદ બાળકને કરાવવાની રહેશે.